ઉત્તર ભારતના અનેક વિસ્તારોને શિયાળો આવતા ભારે ઠંડીનો સામનો કરવો પડે છે હિમાલયની પાસેના વિસ્તારોથી લઈને છે રાજસ્થાન સુધી શિયાળામાં ભારે ઠંડી પડે છે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોને કોલ્ડ વેવનો સામનો કરવો પડે છે પરંતુ તેમાં સૌથી વધારે જે ઠંડી પડે છે એ છે કચ્છ જિલ્લાનું નલિયા કચ્છમાં આવેલું નલિયા ગુજરાતમાં શિયાળો આવતા જ ટોકિંગ પોઈન્ટ બને છે પરંતુ સમગ્ર ગુજરાતમાં જ નહીં અને દરિયાની નજીક આવેલા નલિયામાં જ શા માટે સૌથી વધારે ઠંડી પડે છે વિન્ટરમાં સામાન્ય રીતે વેસ્ટર્લીઝ એટલે કે પશ્ચિમથી આવતા પવનો એ આખા ભારતને ઠંડુ કરતું હોય છે પશ્ચિમથી આવતા પવનો કોણ છે એને આપણે વેસ્ટર્લી અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે જે મધ્ય એશિયામાંથી અને મેડિટરેન ભૂમધ્ય સમુદ્રમાંથી એની ઉપરથી અને સમગ્ર મધ્ય એશિયામાંથી એટલે કે જ્યાં પામીર છે અથવા અફઘાનિસ્તાન છે તુર્કી અને ઈરાન એ ભાગમાંથી પવનો મધ્ય એશિયા તરફ અથવા તો ઉપર હિમાલયના ઉત્તરીય ભાગમાં જેને આપણે તિબેટ કહેવાય તિબેટ પ્લેટો તરફ આ પવનો ફૂંકાય છે આ પવનો એને આપણે વેસ્ટર્લી કહીએ છીએ જેનું જે પવનો સરફેસ ઉપર નથી ફૂંકાતા જે હંમેશા ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટરની ઉપરથી ફૂંકાતા હોય છે અને એટલા સ્પીડમાં જતા હોય છે અને એ બહુ જ ઠંડા પવનો હોય છે અને ઠંડા જેમ જેમ આગળ વધતા જાય એમ વધુને વધુ ઠંડા થતા જાય અને જ્યારે એ હિમાલયના અથડાય છે ત્યારે સૌથી વધુ ઠંડા પડે છે શિયાળાની અંદર બીજા એક બહુ મહત્ત્વના પવનો છે કે જે સરફેસ ઉપર ફૂંકાતા હોય છે અથવા તો જમીનથી બહુ જ ઓછી ઊંચાઈમાં ત્રણ કિલોમીટરની ઊંચાઈમાં એ પવનો હિમાલયની ઉત્તર તરફથી સાઉથમાં આવતા પવનો આવે છે એને આપણે લોઅર એર સર્ક્યુલેશન્સ કહેવાય છે એની લોઅર એર ફ્લો છે એ એનું પ્રેશર મુખ્ય પ્રેશર એ તિબેટિયન પ્લેટો તરફથી છે અને એ ચારે બાજુ વહે છે પણ આપણા સાઉથમાં જ્યાં આવે છે તે એ જમીનની સપાટીથી લગોલગ એ નોર્થ વેસ્ટથી નોર્થ ઇસ્ટથી સાઉથ વેસ્ટ તરફ વહે છે એટલે એને આપણે ઈશાની વાયરા કહીએ તો હિમાલયથી લઈ અને છેક રાજસ્થાનથી લઈ અને કચ્છ સુધી એ વાયરા મૂંકાય છે પણ એ જમીનની સપાટી ઉપર આવે છે અને એ ત્યાંથી ઠંડી હવા લઈ અને નીચે આવે છે આ બાજુથી જે જેટસ્ટ્રીમ કહેવામાં આવે જેને આપણે વેસ્ટર્લી કીધા એ સ્ટ્રીમ એની દિશા સંપૂર્ણ ઊંધી છે એ વેસ્ટથી એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે પણ એ ઘણી ઊંચાઈ તરફ આવે છે એ જ્યારે હિમાલય ઉપર અથડાઈ અને પાછા આવે ત્યારે બહુ જ ઠંડા થઈ ગયા આવે છે અને એ ઠંડા થયેલા પવન ફરી પાછા લોઅર એર સર્ક્યુલેશનમાં અને એ વાયવ્યથી ઈશાનથી નૈઋત્ય તરફ વહે છે અને એનું મુખ્ય જે મથક છે એ આપણે કહીએ છીએ નલિયામાં સૌથી વધુ ફૂંકાય છે પણ નલિયા એક એવી જગ્યા ઉપર બેઠું છે કે જ્યાં દરિયાનો કિનારો પણ છે અને જે ઈશાનથી આવતા જે પવન છે એ એક મોટા ગેપની વચ્ચેથી આપણી કચ્છની જે પર્વતમાળા છે એની ગેપની વચ્ચેથી એ ફૂંકાય છે અને એટલા માટે એ નલિયાને સૌથી વધુ ઠંડુ રાખે છે એટલે જે હિમાલયથી આવતા પવનો જે ઠંડા છે એ જેમ 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 આગળ વધતા જાય એમ સૌથી વધુને વધુ ઠંડા બનતા જાય છે એટલે એ નલિયા એક એવી જગ્યા છે કે જ્યાં આ બંને એર સર્ક્યુલેશનની મહત્તમ અસર થાય છે આ જ કારણથી ગુજરાતના કચ્છના નલિયામાં સૌથી વધારે ઠંડી પડે છે તો હવે તમે જ્યારે કચ્છની મુલાકાત લો ત્યારે નલિયાની આ વાત યાદ રાખજો